તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઉદાહરણ નંબર 5 ની વાત કરીશું. ઉદાહરણ 5 ની અંદર શું આપેલું છે? તો બે સમાન ગોળાઓ A અને B પર સમાન વિદ્યુતભાર Q છે. બે સમાન ગોળાઓ આપેલા છે, બે સમાન ગોળા ઉપર વિદ્યુતભાર કેટલો છે? Q છે. ધારો કે આ રીતે કોઈ ગોળો હોય, આ ગોળાને એક લાઇનરની દોરી વડે આ તે બાંધેલો છે, તો આ ગોળો A, બીજો એવો ને એવો ગોળો આપણે અહીંયા B લઈએ. ધારો કે આ ગોળો B છે, આના પર ક્યુ વિદ્યુતભાર, તો આના પર પણ કેટલો વિદ્યુતભાર છે? તો ક્યુ વિદ્યુતભાર છે. તો આવા બે સમાન ગોળા ઉપર, બે સમાન ગોળાઓ ઉપર વિદ્યુતભાર કેટલો છે? તો ક્યુ છે. અને બંને ગોળાઓને કેટલા અંતરે મૂકેલા છે? તો 10 સેન્ટીમીટર જેટલા અંતરે મૂકેલા છે. કેટલા અંતરે મૂકેલા છે? 10 સેન્ટીમીટર જેટલા અંતરે મૂકતા તેમની ઉપર લાગતું બળ કેટલું છે? તો એફ છે. બળ કેટલું લાગે છે? એફ લાગે છે. હવે ગોળા એને તેના જેવા જ વિદ્યુતભાર વિહીન ગોળા સી સાથે અને ગોળા બીને તેના જેવા જ વિદ્યુતભાર વિહીન ગોળા ડી સાથે સંપર્ક કરાવી અને કેટલા અંતરે મૂકવામાં આવે? 5 સેન્ટીમીટર અંતરે મૂકવામાં આવે ત્યારે લાગતું બળ શોધો. તો ધારો કે આ ગોળો એ છે, અહીંયા આપણે ગોળો બી લઈએ. ગોળા એ ને બી વચ્ચેનું અંતર કેટલું છે? તો 10 સેન્ટીમીટર છે. તો અહીંયા આપણે આવું લખી શકીએ, ગોળા એ પરનો વિદ્યુતભાર Q1 બરાબર Q, Q2 બરાબર પણ Q, બે ગોળા વચ્ચેનું અંતર R બરાબર કેટલા આપેલા છે? 10 સેન્ટીમીટર. ત્યારે લાગતા બળનું સૂત્ર જો લખીએ તો લાગતું બળ, તો અહીંયા અપાકર્ષણ બળ કેટલું લાગશે? તો લાગતું બળ F બરાબર શું લખીશું બોલો? K Q1 Q2 અપોન R2. હવે આના બરાબર જો લખીએ તો K Q1ની જગ્યાએ કેટલા લખીશું? Q. Q2ની જગ્યાએ આપણે Q લખી દઈએ. અત્યારે હું R ની કિંમત મૂકતો નથી એટલે અહીંયા R2 લખી દઉં. તો લાગતું બળ કેટલું થશે? KQ² અપોન R² થાય. આના આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ. તો બે ગોળાઓને 10 સેન્ટીમીટર અંતરે મૂકતા લાગતું બળ કેટલું થાય? તો KQ² અપોન R² થાય. R ની કિંમત કેટલી મૂકવાની? 10 સેન્ટીમીટર મૂકવાની. પણ આપણે લાસ્ટમાં કિંમત મૂકીશું, અત્યારે તમે આટલું યાદ રાખો. હવે જો અહીંયા ધ્યાન આપો, સંપર્ક કરાવતા જો ગોળા એનો ગોળા સી સાથે સંપર્ક કરાવવાનો છે, ગોળા બીનો ગોળા ડી સાથે સંપર્ક કરાવવાનો છે. તો ગોળા એનો આપણે ગોળા બી સાથે, સોરી, ગોળા એનો ગોળા સી સાથે, ગોળા બીનો ગોળા ડી સાથે સંપર્ક કરાવતા. તો ધારો કે આ ગોળો એ છે, અહીંયા ગોળો આપણે બી લઈએ, અહીંયા સી લઈએ, અહીંયા ડી લઈએ. શરૂઆતમાં અહીંયા કેટલો વિદ્યુતભાર? ક્યુ વિદ્યુતભાર. આના પર ક્યુ વિદ્યુતભાર, આના પર કેટલો વિદ્યુતભાર છે? 0 0. તો આ શરૂઆતની વાત કરીએ તો શરૂઆતમાં ગોળા એ પરનો વિદ્યુતભાર ક્યુ, ગોળા બી પરનો વિદ્યુતભાર ક્યુ, ગોળા સી પરનો વિદ્યુતભાર 0, ગોળા ડી પરનો વિદ્યુતભાર 0 છે. હવે સંપર્ક કરાયા પછી અંતિમ વિદ્યુતભાર, જો એનો સી સાથે સંપર્ક કરાય તો આ બેનો સરવાળો કરો, ક્યુના બે સરખા ભાગ થાય કે નહીં, તો એ ઉપર કેટલો વિદ્યુતભાર થઈ જશે? Q/2. સી ઉપર પણ કેટલો વિદ્યુતભાર આવી જશે? Q/2. કારણ કે અહીંયા ક્યુના બે સરખા ભાગ કરવા પડે, કારણ કે ગોળો એ અને ગોળો સી બે કેવા વિદ્યુત, કેવા ગોળાઓ છે? સમાન ગોળાઓ છે. તો વિદ્યુતભારનું શું થશે? વિભાજન થાય. ગોળા એ પર કેટલો વિદ્યુતભાર? તો Q/2. ગોળા સી પર કેટલો વિદ્યુતભાર? તો Q/2 થાય. એ રીતે ગોળા બી અને ડીનું જો સંપર્ક કરાવીએ તો અહીંયા કેટલો વિદ્યુતભાર આવશે? Q/2. આના પર પણ કેટલો વિદ્યુતભાર થઈ જશે? Q/2. હવે તમારે ગોળા એ અને બીને કેટલા અંતરે મૂકવાના છે? 5 સેન્ટીમીટર અંતરે મૂકતા. તો એ વખતે લાગતા બળને આપણે F' વડે દર્શાવીએ. તો અહીંયા જો Q1' બરાબર Q/2, Q2'ની કિંમત પણ કેટલી? તો Q/2. આ Q1' આ Q2', R' બરાબર કેટલા થઈ જશે? તો 5 સેન્ટીમીટર, જે 10 સેન્ટીમીટરની અડધી કિંમત છે, એટલે અહીંયા આપણે R/2 પણ લખી શકીએ. તો લાગતું બળ F' બરાબર જો લખીએ તો KQ1' Q2' અપોન R² સ્ક્વેર. ચલો આનું સાદરૂપ આપીએ તો પછી F' બરાબર શું લખીશું? KQ1' ની જગ્યાએ Q/2, Q2' ની જગ્યાએ પણ કેટલા લખીશું? Q/2. R' ની જગ્યાએ લખી દઈએ R/2 નો સ્ક્વેર. તો આનું સાદરૂપ આપે તો KQ×Q એટલે Q² 2×2 કેટલા થશે? તો 4. તો ભાગ્યા કેટલા? 4. છેદમાં જો લખીએ તો R² અને 2×2 કેટલા થશે? તો 4. 2નો વર્ગ કેટલો થાય? 4. આ 4 4 ઉડી જશે, તો આના બરાબર કેટલા મળશે? તો KQ² અપોન R² મળે. તો આમ F' ની કિંમત કેટલી મળી? તો KQ² અપોન R² મળી. અને આ KQ² અપોન R² જે કિંમત મળી એને તો આપણે શું કહીશું? F કહીશું. તો લાગતું બળ કેટલું હોય? તો પહેલાં જેટલું બળ લાગે છે એટલું જ બળ લાગે. તો અહીં લાગતું બળ
પહેલાંના જેટલો જ હોય છે. તો બે વિદ્યુતભારોને આર અંતરે મૂકવાથી લાગતું બળ કેટલું હોય છે? તો પહેલાંના જેટલું જ હોય છે. તો આ ઉદાહરણ નંબર 5 છે. હવે આપણે વાત કરીએ ઉદાહરણ નંબર 6ની. પહેલાં તો એક કામ કરીએ, ઉદાહરણ 5ને અનુલક્ષીને આપણે બીજા એક્સ્ટ્રા દાખલા તમને આપી દઉં જે તમારે હોમવર્કમાં ગણવાના છે. તો આવો પ્રશ્ન હોય શકે, બે સમાન ગોળાઓ એ અને બી પર ક્યુ વિદ્યુતભાર છે. ગોળા એ ને અને બંનેને આર અંતરે મૂકતા લાગતું બળ એફ છે. ગોળા બી ને વિદ્યુતભાર વિહીન તેના જેવા ગોળા સી સાથે સંપર્ક કરવામાં આવે છે. ગોળા સી સાથે સંપર્ક કરવામાં આવે છે અને આર અંતરે મૂકતા અંતર આપણે એની વેધ રાખીએ હવે, અને ગોળા એ અને બીને આર અંતરે મૂકતા લાગતું બળ એફ ડેશ બરાબર ખાલી જગ્યા એફ. તો સમાન ગોળાઓ એ અને બીને ઉપરનો વિદ્યુતભાર કેટલો છે? તો ક્યુ ક્યુ છે. બંનેને કેટલા અંતરે મૂકવામાં આવે? તો આર અંતરે મૂકવામાં આવે ત્યારે લાગતું બળ કેટલું છે? તો એફ છે. ગોળા બીને વિદ્યુતભાર વિહીન ગોળા તેના જેવા ગોળા સી સાથે સંપર્ક કરાવવામાં આવે છે. તો ગોળા એ અને ગોળા બીને આર અંતરે મૂકવામાં આવે ત્યારે લાગતું બળ જો એફ ડેશ હોય તો એફ ડેશ અને એફ વચ્ચેનો સંબંધ મેળવો. તો આ ખાલી જગ્યા તમારે પૂર્ણ કરવાની છે. તો આ એક્ઝામ્પલ તમારે જાતે ગણવાનું રહેશે. હવે જો આપણે વાત કરીએ એના પછીનું ઉદાહરણ લઈએ, તો ઉદાહરણ નંબર 6. તો ઉદાહરણ નંબર 6ની અંદર એની રકમ આ રીતની છે. સમબાજુ ત્રિકોણની બાજુનું માપ એલ છે અને સમબાજુ ત્રિકોણના દરેક શિરોબિંદુ ઉપર સ્મોલ ક્યુ વિદ્યુતભાર મૂકેલ છે. સમબાજુ ત્રિકોણની દરેક ત્રિકોણની બાજુનું માપ કેટલું છે? તો એલ છે. સમબાજુ ત્રિકોણના દરેક શિરોબિંદુ ઉપર કેટલો વિદ્યુતભાર મૂકેલો છે? તો દરેક શિરોબિંદુ ઉપર ક્યુ વિદ્યુતભાર મૂકેલ છે. તો ત્રિકોણના કેન્દ્ર પર કેપિટલ ક્યુ વિદ્યુતભાર ઉપર પર મૂકેલા કેપિટલ ક્યુ વિદ્યુતભાર ઉપર લાગતું વિદ્યુત બળ શોધો, અથવા તો તમને એમ કીધું કે વિદ્યુત બળની જગ્યાએ કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર શોધો. વિદ્યુત ક્ષેત્ર શોધો. તો સમબાજુ ત્રિકોણની બાજુનું માપ આપણે કેટલું લીધું? એલ લીધું. સમબાજુ ત્રિકોણના દરેક શિરોબિંદુ પર કેટલો વિદ્યુતભાર છે? તો ક્યો વિદ્યુતભાર છે. ત્રિકોણના કેન્દ્ર પર મૂકેલો વિદ્યુતભાર કેટલો છે? તો કેપિટલ ક્યુ છે. તેના પર લાગતું આપણે શું શોધવાનું કીધું હોય? વિદ્યુતબળ શોધવાનું કહ્યું હોય અથવા તો વિદ્યુત ક્ષેત્ર શોધવાનું કહ્યું હોય. તો વિદ્યુતબળ શોધો અથવા તો વિદ્યુત ક્ષેત્ર શોધો, આ રીતનો પ્રશ્ન પૂછી શકાય. આપણે એક કામ કરીએ, પહેલાં વિદ્યુત ક્ષેત્ર શોધી કાઢીએ, પછી વિદ્યુતબળ તો તમને મળી જશે.
તો સમબાહુ ત્રિકોણના ત્રણેય શિરોબિંદુ ઉપર જો ક્યુ વિદ્યુતભાર મૂકેલો હોય તો તેના કેન્દ્ર ઉપર કેટલું વિદ્યુતક્ષેત્ર મળે આપણે શોધી કાઢીએ. તો આવો એક સમબાહુ ત્રિકોણ છે, સમબાહુ ત્રિકોણ ધારો કે આપણે એબીસી લઈએ, સમબાહુ ત્રિકોણ હોવાથી આ ખૂણો કેટલા અંશનો થાય તો 60 અંશનો થશે, આ ખૂણો પણ કેટલા અંશનો થાય તો 60 અંશનો થાય, આ ખૂણો કેટલા અંશનો છે તો 60 અંશનો છે. અહીંયા આપણે કેન્દ્ર માટેની વાત કરીએ તો કેન્દ્ર જી, જી ઉપર કેટલું વિદ્યુત ક્ષેત્ર મળે છે તે શોધવાનું છે. અહીંયા ધારો કે સ્મોલ ક્યુ વિદ્યુતભાર છે, આ શિરોબિંદુ ઉપર પણ સ્મોલ ક્યુ વિદ્યુતભાર છે, આના પર પણ કેટલો વિદ્યુતભાર છે તો સ્મોલ ક્યુ વિદ્યુતભાર છે. અહીંથી ધારો કે આ અંતર કેટલું છે તો આર અંતર લઈએ, અહીંથી આટલા સુધીનું અંતર પણ કેટલું તો આર થશે, અહીંથી આ અંતર પણ કેટલું છે આર છે. તો પછી આપણે આવું લખી શકીએ, સમબાજુ ત્રિકોણ, ધારો કે સમબાજુ ત્રિકોણ એબીસી છે, સમબાજુ ત્રિકોણ એબીસી અને શિરોબિંદુથી કેન્દ્ર સુધીનું અંતર ત્રિકોણના શિરોબિંદુઓથી ત્રિકોણના કેન્દ્ર સુધીનું અંતર સ્મોલ આર છે. હવે આપણે કેન્દ્ર જી આગળ વિદ્યુતક્ષેત્ર શોધવું છે, કેન્દ્ર જી આગળ વિદ્યુતક્ષેત્ર શોધવું છે. તો કેન્દ્ર જી આગળ આપણે વિદ્યુતક્ષેત્ર શોધવાનું છે. તો ચલો કેન્દ્ર જી આગળ વિદ્યુતક્ષેત્ર શોધવાનું હોય તો જી આગળ વિદ્યુતક્ષેત્ર શોધવા માટે આ ક્યુ વિદ્યુતભાર વડે મળતું વિદ્યુતક્ષેત્ર, આ ક્યુ વિદ્યુતભાર વડે મળતું વિદ્યુતક્ષેત્ર અને આ સી ઉપર મૂકેલા ક્યુ વિદ્યુતભાર વડે મળતા વિદ્યુતક્ષેત્રના મૂલ્યો તમારે શોધવા પડે. તો જો એ થી જી સુધીનું અંતર આર છે, વિદ્યુતભારનું મૂલ્ય કેટલું તો ક્યુ, આના વડે અહીંયા કયું બળ લાગે, અપાકર્ષણ બળ લાગે, તો વિદ્યુતક્ષેત્રની દિશા કઈ બાજુ હશે, નીચેની તરફ હશે. આ બી ઉપર વિદ્યુતભાર કેટલો મૂક્યો છે ક્યુ, આના વડે આના પર કયું બળ લાગે, અપાકર્ષણ બળ લાગે, એટલે વિદ્યુતક્ષેત્રની દિશા આ રીતે હશે. એટલે અહીંયા સી ઉપર કેટલો વિદ્યુતભાર મૂક્યો છે ક્યુ, આના વડે આના પર કયું બળ લાગે, અપાકર્ષણ બળ લાગે, એટલે વિદ્યુતક્ષેત્રની દિશા આમાં છે. ટૂંકમાં અહીંયા એ ઉપર મૂકેલા વિદ્યુતભાર વડે લાગતું વિદ્યુતક્ષેત્ર આમ નીચેની તરફ, બી ઉપર મૂકેલા વિદ્યુતભાર વડે મળતું વિદ્યુતક્ષેત્ર કઈ બાજુ તો આમ ઉપરની તરફ, સી ઉપર મૂકેલા વિદ્યુતભાર વડે મળતું વિદ્યુતક્ષેત્ર કઈ બાજુ છે તો આ દિશામાં હશે. તો જી ઉપર આપણે પરિણામે વિદ્યુતક્ષેત્ર શોધવું હોય તો એ વડે મળતું વિદ્યુતક્ષેત્ર વત્તા બી વડે મળતું વિદ્યુતક્ષેત્ર વત્તા સી વડે મળતું વિદ્યુતક્ષેત્ર, એ ત્રણેય ત્રણનો શું કરવો પડે, સરવાળો કરવો પડે. તો જો મૂલ્યો લખીએ તો ઈ એ એ વડે મળતું વિદ્યુતક્ષેત્ર અથવા તો ઈ જી એ લખો તો એ ચાલે. તો જી ઉપર એ વડે મળતું વિદ્યુતક્ષેત્રને આપણે ઈ જી એ વડે દર્શાવીએ તો બિંદુવત વિદ્યુતભાર વડે મળતા વિદ્યુતક્ષેત્રનું સૂત્ર કેટલું, તો કે ક્યુ અપોન આર સ્ક્વેર થાય. એ રીતે અહીંયા પણ બિંદુવત વિદ્યુતભાર વડે મળતા વિદ્યુતક્ષેત્રનું સૂત્ર કેટલું આવશે, તો કે ક્યુ અપોન આર સ્ક્વેર. આ બિંદુવત વિદ્યુતભાર વડે મળતા વિદ્યુતક્ષેત્રનું સૂત્ર પણ કેટલું, તો કે ક્યુ અપોન આર સ્ક્વેર જ આવે. તો ઈ જી એ બરાબર શું લખીશું, ઈ જી બી બરાબર શું લખીશું, ઈ જી સી બરાબર કિંમત કેટલી, તો કે ક્યુ અપોન આર સ્ક્વેર. તો હવે બિંદુ જી આગળ મળતું પરિણામી વિદ્યુતક્ષેત્ર શોધવાનું છે. હવે તમે વિચારો અહીંયા આ વિદ્યુતક્ષેત્ર અને આ વિદ્યુતક્ષેત્ર વચ્ચેનો ખૂણો કેટલો, તો 120 અંશ. આ વિદ્યુતક્ષેત્ર અને આના વચ્ચેનો ખૂણો પણ કેટલો થશે, 120 અંશ. આ પણ ખૂણો કેટલો થાય, તો 120 અંશ થાય. તો બાજુમાં હું બીજી એક આકૃતિ દોરું છું, આ નીચેની તરફ છે. તો આમ નીચેની તરફ આપણે વિદ્યુતક્ષેત્ર બતાવી દઈએ, આની દિશા પહેલા ચરણમાં છે તો આ વિદ્યુતક્ષેત્ર આ રીતે બતાવી દઈએ, આની દિશા બીજા ચરણમાં છે તો આ વિદ્યુતક્ષેત્રને આપણે આ રીતે દર્શાવી દઈએ. આના આપણે કહીશું ઈ જી એ, આ વિદ્યુતક્ષેત્રને શું કહેવાય, ઈ જી બી, આ વિદ્યુતક્ષેત્રને આપણે ઈ જી સી કહીશું. આ ટોટલ ખૂણો 120 છે, તો એમાંથી આટલો ખૂણો કેટલો થાય, 30 અંશનો થશે, કારણ કે આ 90 વત્તા 30 એટલે 120 થઈ જશે. આ ટોટલ ખૂણો 120 છે તો એનો આ ખૂણો કેટલો થશે, 30 અંશ થાય. હવે તમે વિચારો આ વિદ્યુતક્ષેત્રના બે ઘટકો આવે, એક એક્સ ઘટક અને બીજો વાય ઘટક. તો અહીંયા ઈ જી બી બરાબર શું લખીશું, ઈ જી બીનું મૂલ્ય પહેલું ત્રણ છે એટલે અહીંયા કેટલા લખીશું, કોસ 30 આઈ કેરેટ, એના બે ઘટકો વિચારીશું, ઈ જી બી કોસ થીટા આઈ કેરેટ વત્તા ઈ જી બી સાઇન 30 જે કેરેટ.
તો આમ ઈ જી બીના આપણે બે ઘટકો લખી દીધા. એટલે ઈ જી સીની વાત કરીએ તો ઈ જી સી, ઈ જી સી કયા ત્રણમાં છે? તો બીજા ત્રણમાં છે. બીજા ત્રણમાં જો લખીએ તો ઈ જી સી બીજા ત્રણમાં કોસ ઘટક કેવો? ઋણ, કારણ કે એક્સ અક્ષની ઋણ દિશા છે. એટલે નિશાની કેવી આવશે? માઇનસ ઈ જી સી કોસ 30 આઈ કેરેટ. અને આનો બીજો ઘટક આમ વાય એક્સની દિશામાં આવશે, એટલે અહીંયા શું લખીશું? વત્તા ઈ જી સી સાઈન 30 જે કેરેટ. તો અહીંયા વિદ્યુતક્ષેત્રના આપણે બે ઘટકો વિચાર્યા, એક ઈ જી સી કોસ 30 આઈ કેરેટ વત્તા ઈ જી સી સાઈન 30 જે કેરેટ. આ ઈ જી સીના તમે બે ઘટકો વિચાર્યા, પણ એક એક્સ અક્ષની ઋણ દિશામાં છે, માટે માઇનસ ઈ જી સી કોસ 30 આઈ કેરેટ વત્તા ઈ જી સી સાઈન 30 જે કેરેટ. અને ઈ જી એ બરાબર જો લખીએ તો ઈ જી એ બરાબર વાય અક્ષની ઋણ દિશા છે, માટે માઇનસ ઈ જી એ જે કેરેટ. હવે આ ત્રણે ત્રણનો આપણે સરવાળો કરીએ એટલે જી આગળ આપણને પરિણામી વિદ્યુતક્ષેત્ર મળે. તો જી આગળ મળતું પરિણામી વિદ્યુતક્ષેત્ર ઈ જી બરાબર આ ત્રણે ત્રણનો સરવાળો કરી દો, ઈ જી બી વત્તા ઈ જી સી વત્તા ઈ જી એ. આ ત્રણે ત્રણનો શું કરીશું? સરવાળો કરી દઈએ. જો આ ત્રણે ત્રણનો જો સરવાળો કરવામાં આવે તો ઈ જી બીની કિંમત આપણે મૂકી દઈએ, ઈ જી બી બરાબર તો શું લખીશું? કે કે ઓપોન આર સ્ક્વેર. આના બરાબર ધારો કે હું એક્સ ધારી લઉં તો ઈ જી બીની કિંમત કેટલી? તો ઈ જી બીની કિંમત એક્સ, એટલે એક્સ કોસ 30ની કિંમત કેટલી? તો રૂટ 3/2 આઈ કેરેટ. હવે જો ઈ જી બીની કિંમત કેટલી? તો ઈ જી બીની કિંમત એક્સ. સાઈન 30ની કિંમત કેટલી? તો 1/2 અહીંયા શું લખીશું? જે કેરેટ વત્તા ઈ જી સી. ઈ જી સી માટે નિશાની કેવી? તો માઇનસ. ઈ જી સીની કિંમત કેટલી? તો એક્સ. કોસ 30ની કિંમત કેટલી? તો રૂટ 3/2 આઈ કેરેટ. એ રીતે ઈ જી સીની કિંમત કેટલી? તો એક્સ. સાઈન 30ની કિંમત કેટલી? તો 1/2 જે કેરેટ. ઈ જી એની કિંમત કેટલી? તો એક્સ. એટલે વત્તા આપણે શું લખીશું? સોરી, માઇનસ એક્સ જે કેરેટ. ચલો આ બધાનો સરવાળો કરો. એક્સ રૂટ 3/2 આઈ કેરેટ, એક્સ રૂટ 3/2 આઈ કેરેટ ઉડી જશે. એક્સ 2 જે કેરેટ, એક્સ 2 જે કેરેટ, એટલે અડધા અડધા આખા થઈ જશે. એટલે એક્સ 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 ઉડી જશે, એટલે 1 2 અને આ 3 પદ ઉડી જશે. અડધો અડધો આખો એટલે કેટલા થશે? એક્સ જે કેરેટ માંથી એક્સ જે કેરેટ જાય તો અહીંયા મૂલ્ય કેટલું મળશે? તો 0. આમ ઈ જી સીની કિંમત કેટલી થશે? 0 થશે. તો પહેલાં તમે આટલું ઉતારી દો. એનો મતલબ એ થયો કે ત્રિકોણના કેન્દ્ર આગળ મળતો વિદ્યુતક્ષેત્ર કેટલું થશે? 0 થશે. તો આમ ત્રિકોણના ત્રણેય શિરોબિંદુ પર જો ક્યુ વિદ્યુતભાર મૂકેલો હોય તો ત્રિકોણના ત્રણેય શિરોબિંદુ પર જો ક્યુ વિદ્યુતભાર મૂકેલો હોય તો તેના કેન્દ્ર આગળ મળતું વિદ્યુતક્ષેત્ર કેટલું છે? તો 0 છે. તો આમ ત્રિકોણના કેન્દ્ર આગળ મળતું વિદ્યુતક્ષેત્ર આપણને 0 મળી ગયું. હજુ તમારે શું શોધવાનું છે? વિદ્યુતક્ષેત્ર શોધવાનું છે. તો આટલું તમે પહેલાં ઉતારી દો, હું ફરી એક વાર તમને સમજાવી દઉં છું. ધારો કે આ ત્રિકોણ ABC છે, ત્રિકોણના ત્રણેય શિરોબિંદુ પર ક્યુ ક્યુ વિદ્યુતભાર મૂકેલ છે. જો સમબાજુ ત્રિકોણ ABC હોય, તેના શિરોબિંદુ પર જો ક્યુ વિદ્યુતભાર મૂકેલો હોય તો તેના કેન્દ્ર આગળ આપણે વિદ્યુતક્ષેત્ર શોધવાનું છે. શિરોબિંદુથી કેન્દ્ર સુધીનું અંતર આપણે R લઈ લઈએ, તો કેન્દ્ર G આગળ જો વિદ્યુતક્ષેત્ર શોધવું હોય તો આના વડે મળતા વિદ્યુતક્ષેત્ર, અહીંયા ધન વિદ્યુતભાર, અહીંયા એકમ ધન વિદ્યુતભાર, એટલે આના વડે આના પર આકર્ષણ બળ લાગે જેની દિશા નીચેની તરફ હોય. હવે આ ધન વિદ્યુતભાર, આ એકમ ધન વિદ્યુતભાર, આના વડે આના પર આકર્ષણ બળ લાગે જેની દિશા ઉપરની તરફ હશે. આ એક ધન વિદ્યુતભાર, આ એકમ ધન વિદ્યુતભાર, આના વડે આના પર આકર્ષણ બળ લાગે તો એની દિશામાં છે. ધારો કે 3 ઋણ હોત તો આની દિશા ઉપરની તરફ હોત, આની દિશા નીચેની તરફ હોત, આની દિશા પણ નીચેની તરફ હોત, તો દિશા ઉલટાઈ જાય. જો ઋણ વિદ્યુતભાર હોય તો દિશાઓ ઉલટાઈ જાય. આ ધન વિદ્યુતભાર હોય તો એની દિશાઓ આપણને આ રીતે મળે. પણ તું જો અંતર બધાનું સરખું છે. આ અંતર R છે, આ અંતર પણ કેટલું R, આ અંતર પણ કેટલું R, બધાના અંતર કેવા છે? સરખા છે. બીજું, વિદ્યુતભારનું મૂલ્ય કેટલું છે? બધાના સરખા છે, ક્યુ છે. તો આ બિંદુવત વિદ્યુતભારથી R અંતરે મળતું વિદ્યુતક્ષેત્ર કેટલું? તો કે ક્યુ ઓપન R સ્ક્વેર. એટલે ઈ જી એની કિંમત, ઈ જી બીની કિંમત, ઈ જી સીની કિંમત કે ક્યુ ઓપન R સ્ક્વેર, એના બરાબર આપણે એક નવો ચલ ધારી લઈએ એક્સ. જો આ આકૃતિમાં અહીંયા દોરતો આ રીતે, ધારો કે આ કેન્દ્ર G છે, આ વિદ્યુતક્ષેત્રની દિશામાં ઉપરની તરફ આ દિશામાં છે, બીજા ત્રણમાં છે, આ વિદ્યુતક્ષેત્રની દિશા પહેલાં ત્રણમાં છે, આ વાય એક્સની ઋણ દિશામાં છે,
બરાબર આ બે સદિશો વચ્ચેનો ખૂણો કેટલો થશે જો આ 60 અંશ હોય તો અહીં કેન્દ્ર આગળ મળતો ખૂણો કેટલો 120 અંશ તો આ 120 અંશ આ પણ 120 અંશ થશે હવે જો આ 100 આ બે સદિશો વચ્ચેનો ખૂણો 120 હોય તો આ 90 તો આપણે બાદ કરી દઈએ તો 120 માંથી 90 જાય તો આ કેટલા થાય 30 થાય આ 120 માંથી 90 જાય તો આ કેટલા થાય તો 30 થાય આ EGA ની દિશા કઈ બાજુ છે તો નીચેની તરફ છે હવે આ EGA ની દિશા નીચેની તરફ આ EGB આ EGC EGB ના તમે બે ઘટકો વિચારી શકો કારણ કે કયું ચરણ છે તો પહેલું ચરણ છે તો EGB ના આપણે બે ઘટકો વિચારી તો EGB cos 30 i કેરેટ કારણ કે x અક્ષનો ઘટક અને EGB sin 30 j કેરેટ EGC ના પણ તમે બે ઘટકો વિચારી શકો એક x અક્ષની ઋણ દિશામાં અને એક y અક્ષની ધન દિશામાં ઋણ દિશાનો ઘટક એટલે માઇનસ EGC cos 30 i કેરેટ વત્તા EGC sin 30 j કેરેટ EGA ની દિશા y અક્ષની ઋણ દિશા છે માટે માઇનસ EGA j કેરેટ આવું આપણે ધોરણ 11 ની અંદર આવા ઘટકો વિશે સદિશોમાં ભણી ચૂક્યા હવે કેન્દ્ર G આગળ લાગતું પરિણામી બળ શોધવાનું છે કેન્દ્ર G આગળ લાગતું પરિણામી બળ EG બરાબર EGB વત્તા EGC વત્તા EGA EGB ની કિંમત મૂકી દીધી EGC ની કિંમત મૂકી દીધી EGA ની કિંમત મૂકી દીધી હવે અહીંયા જો આપણે કિંમત મૂકી દઈએ તો EGB EGB ની જગ્યાએ આપણે લખી દઈએ x cos 30 ની કિંમત રૂટ 3 બાય 2 i કેરેટ EGB ની જગ્યાએ x sin 30 ની કિંમત 1 બાય 2 j કેરેટ EGC માં જો નિશાની માઇનસ તો માઇનસ EGC ની જગ્યાએ લખી દઈએ કેટલા તો x રૂટ 3 બાય 2 i કેરેટ અહીંયા x 1 બાય 2 j કેરેટ અહીંયા શું લખીશું માઇનસ x j કેરેટ હવે જો અહીંયા તેના આપો x રૂટ 3 બાય 2 i કેરેટ x રૂટ 3 બાય 2 i કેરેટ ઉડી જશે x 1 બાય 2 x 1 બાય 2 j કેરેટ પણ એટલે અડધો અડધો આખો એક ને એક આ ઉડી જશે એટલે અહીંયા વિદ્યુતક્ષેત્ર કેટલું મળે તો શૂન્ય મળે તો એનો મતલબ એ થયો કે પરિણામી વિદ્યુતક્ષેત્ર કેન્દ્ર આગળ કેટલું મળે છે શૂન્ય મળે છે પરિણામી વિદ્યુતક્ષેત્ર શૂન્ય મળે છે તો પછી કેન્દ્ર આગળ લાગતું આપણે વિદ્યુત બળ શોધવાનું છે તો હવે આપણે વાત કરીશું કેન્દ્ર પર લાગતું વિદ્યુત બળ તો પછી કેન્દ્ર પર લાગતું વિદ્યુત બળ કેટલું હોય તો કેન્દ્ર G આગળ લાગતું વિદ્યુત બળ તો કેન્દ્ર G આગળ લાગતો વિદ્યુત બળની જો વાત કરીએ તો એ વિદ્યુત બળ F બરાબર જો લખીએ તો Q ઇન્ટુ E ક્યુની જગ્યાએ અહીંયા કેટલા લખીશું કેપિટલ Q ઈની કિંમત આપણે શોધી કાઢી કેટલી 0 તો કેન્દ્ર આગળ જો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય તો પછી કેન્દ્ર પર મૂકેલા વિદ્યુત બળ ઉપર લાગતું વિદ્યુત બળ પણ કેટલું હોય શૂન્ય હોય તો આમ કેન્દ્ર આગળ વિદ્યુત ક્ષેત્ર પણ શૂન્ય છે અને કેન્દ્ર આગળ લાગતું વિદ્યુત બળ પણ શૂન્ય છે આમ આનો આ દાખલો તમે બીજી રીતે ગણો થાય કે અહીંયા માઇનસ ક્યુ વિદ્યુત બાર મૂકેલા હોય તો એના માટે કેન્દ્ર આગળ વિદ્યુત ક્ષેત્ર શોધો તેમજ કેન્દ્ર આગળ લાગતા વિદ્યુત બળની ચર્ચા તમારે જાતે કરવાની રહેશે તો આમ ઉદાહરણ 5 અને ઉદાહરણ 6 બંને મોસ્ટ ટાઈમ છે આટલું કામ તમારે જાતે કરી દેવાનું